एक तरफ कॉर्पोरेशन લાખો રૂપિયા તળાવના બ્યુટીફિકેશન માટે ખર્ચે છે, મોટા મોટા હોર્ડિંગ મારે છે ને કોર્પોરેશનના નાક નીચે જ આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની હાલત જોઈ લો, અત્યંત ગંદકી, લીલ ઝાડી ઝાંખરા દુર્ગંધથી ખદબદી રહ્યું છે. આજવા રોડ છે, કમલાનગર તળાવ છે. અહીંયા કમલાનગર તળાવ પર તમે જોઈ શકો છો કે ભરપૂર માત્રામાં ગંદકી ને મોટા મોટી ઝાડી ઝાંખરાઓ તળાવની અંદરથી ઉગી આવેલી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા મોટા મોટા હોર્ડિંગ્સ બેનરો મારવામાં આવે છે, જે નહીં નહીં 2000 થી 3000 ની હશે, ખર્ચાની હશે. તો આ જે ખર્ચો કર્યો એનો 2% બી જો બે મજૂરો લગાવીને કે આમાં સ્વચ્છતા જો કરાત તળાવની, તો બી એ પૈસા વસૂલ થયા હોત. ખાલી ખાલી બેનરો મારીને, જનતાના પૈસે બેનરો લગાવીને આ જે ખાલી સ્વચ્છતાનું જે અભિયાનનું નાટક કરી રહ્યા છે, હું તો કહું છું મ્યુનિસિપલ કમિશનરે પોતે જાતે આવીને તાત્કાલિક આ વોર્ડ ઓફિસરો પર એમની સસ્પેન્ડની માગણી, કાં તો એમને ડિસમિસ કરી દેવા જોઈએ. આપને લાગે છે કે જે પ્રમાણે ખર્ચા થઈ રહ્યા છે બ્યુટીફિકેશન નામે, એ વ્યાજબી છે? ના, બિલકુલ નથી. સ્વચ્છતાના નામે જો તમે દંડ ઉઘરાવો છો, દુકાન દુકાને જઈને જો ગંદકી હોય છે તો એ દંડ ઉઘરાવો છો, અને જો આવી રીતે તમારા કોર્પોરેશનમાં જે વોર્ડમાં આવતા જ જો બહાર બેનરો મારતા હોય યુએમસીને લગતા અને અંદર ગંદકી હોય, તો એની જવાબદારી કોની હોય? કોર્પોરેશનની હોય ને. તો આ પૈસા તમે જે કરો વેડફો છો એ જનતાના પૈસા વેડફો છો. એના કરતાં બેટર છે કે તમે નવા કોર્પોરેશનના અધિકારીને લાઈન બેસાડો કે જે કામ કરી શકતા હોય. શું નામ છે આપનું? પ્રશાંત આંધળે. જી તેજભાઈ, કહેવાતી અને કાગળપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર, એક તરફ પાણી વગરના નેતાઓના કારણે બેલગામ ઘોડા બનેલા અધિકારીઓ અને કોર્પોરેશન, એક તરફ લાખો કરોડો રૂપિયાના ખર્ચે વડોદરા શહેરના તળાવનું બ્યુટિફિકેશન હાથ ધરી રહ્યું છે. પરંતુ ખરેખર આરંભે સુરા જેવી હાલત કોર્પોરેશનની છે. એક તરફ લાખો કરોડો રૂપિયા ખર્ચીને બ્યુટિફિકેશન તો કર્યું, પરંતુ એની અંદર જે તળાવોમાં ગંદકી થઈ રહી છે, લીલ જામી રહી છે, જે ઝાડી ઝાંખરા ઉગી રહ્યા છે, એને સાફ સફાઈ કરવામાં કોઈપણ પ્રકારનો ઇન્ટરેસ્ટ આ કોર્પોરેશન લઈ નથી રહ્યું. એક તરફ આપ જોઈ રહ્યા છો કે કમલાનગર તળાવની પાસે જ બહુ મોટા પ્રમાણમાં બેનર માર્યું છે કે નદી તળાવ નાળા સ્વચ્છ રાખવા, પરંતુ એમના જ નાક નીચે કમલાનગર તળાવમાં અતિશય ગંદકી છે, ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, પાણીમાંથી ખૂબ દુર્ગંધ મારી રહી છે. આવતા જતા લોકોને ખૂબ તકલીફ પડી છે. રહેવા આજુબાજુના વિસ્તારના લોકોને પણ આ દુર્ગંધથી માથું ફાટી જાય એવી એમની હાલત છે. પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી વિકાસની જે મોટી મોટી વાતો છે, શહેરને સિંગાય અને સાંગાપુરની જે લોલીપોપ છે, એ માત્ર ને માત્ર એમના ઘોડા કાગળ ઉપર દોડી રહ્યા છે એ સ્પષ્ટ લાગે છે. મારી સ્પષ્ટ માંગ છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર હોય, ચેરમેનશ્રી હોય કે પછી મેયરશ્રી હોય, એમણે આની ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અને જે પણ કોઈ આવા પોતાના કામમાં બેદરકારી રાખી રહેલા અધિકારીઓ છે, એમની ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ. તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ.